તો કેમ છો બધા? મજામાં ને? આજે આપણે 21 મેના રોજનું ધ હિન્દુનું એનાલિસિસ જોઈશું. આજના ધ હિન્દુ ન્યૂઝપેપરની અંદર ઘણી બધી નવી નવી વસ્તુઓ છે, ઘણા બધા આર્ટિકલ છે કે જે તમને નવી નવી ઘણી બધી માહિતીઓ જાણવા મળશે. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ છે એમ્ફાન, જે સાયક્લોન આવેલું હતું, ચક્રવાત આવેલું હતું, વાવાઝોડું આવેલું હતું, બરાબર, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એની સાથે સંબંધિત છે. એનું નામ તમને ખાસ ખબર હોય જોઈએ શું હતું, એમ્ફાન, AMPHAN, બરાબર, ઇન્ડિયન મિટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ, આ એની સાથે સંબંધિત હતું. હવે જો આની અંદર કોઈ પણ જગ્યાએ ડિઝાસ્ટર થયેલું હોય, ડિઝાસ્ટર એટલે સમજો તમે, ડિઝાસ્ટર એટલે જ્યારે આવી કોઈ પણ નેચરલ ડિઝાસ્ટર એટલે કે કુદરતી આપત્તિ આવી ગઈ હોય, બરાબર, અથવા કૃત્રિમ આપત્તિ પણ આવી ગઈ હોય, પરંતુ કોઈ પણ જગ્યાએ આવી આપત્તિ આવી ગઈ હોય એટલે કે ડિઝાસ્ટર આવી ગયું હોય, તો ત્યાંના 3 સ્ટેજ હોય છે. કેવા 3 સ્ટેજ? એક તો પ્રી ડિઝાસ્ટર એટલે કે જે ડિઝાસ્ટર ન આવેલી હોય એની પહેલાં શું કરવાનું, પ્રી એટલે કે પહેલાં, પૂર્વ તૈયારી, એની પૂર્વ તૈયારી શું કરવી. જેમ કે આપણે 2-3 દિવસથી ન્યૂઝમાં જોતા હતા કે આ સાયક્લોન આવવાનું છે, એમ્ફાન સાયક્લોન આવવાનું છે, IMD ઇન્ડિયન મિટેરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટે એની આગાહી કરી દીધી હતી, ફોરકાસ્ટ પ્રિડિક્શન કરી દીધું હતું, બરાબર. તો એની આપણે પૂર્વ તૈયારી શું કરવી, એક તો એ, બરાબર, પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ કે જ્યારે આ આવી ગયું, આ જે ડિઝાસ્ટર છે એ આવી ગયું, તો ડિઝાસ્ટર દરમિયાન શું કરવું, ડ્યુરિંગ ડિઝાસ્ટર, ડિઝાસ્ટર દરમિયાન શું કરવું તે, અને પોસ્ટ ડિઝાસ્ટર એટલે કે ડિઝાસ્ટર પતી જાય એની પછી શું કરવું. તો કોઈ પણ ડિઝાસ્ટર હોય એની અંદર ટોટલ 3 સ્ટેજ હોય, બરાબર. ક્યારે કોઈ પ્રશ્ન પૂછાય તો તમે આ 3 સ્ટેજની અંદર એનો ઉલ્લેખ કરી અને તેનો આન્સર તમે વ્યવસ્થિત રીતે બનાવી શકો છો અને બીજા કરતાં વધારે માર્ક મેળવી શકો છો. તો એવી જ રીતે COVID-19માં પણ એવી જ વસ્તુ છે. જેમ કે જો COVID-19 પહેલાં ચાઇનાની અંદર હતો, બરાબર, તો અન્ય લોકોએ શીખ લઈ અને અર્લી લોકડાઉન, પહેલાં તે લોકડાઉન ઘોષિત કરી દીધું, તો તેની માટે એક સારી વસ્તુ થઈ, બરાબર, સારી વસ્તુ થઈ, કારણ કે ત્યાં પહેલાં આવ્યું જ નહીં. તો તે શું હતું, પ્રી એટલે કે પૂર્વ તૈયારીઓ. પછી કોવિડ 19 દરમિયાન તો હેલ્થ સંબંધિત એટલે કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય સુવિધાઓ સારી હોવી જોઈએ, ડૉક્ટર, નર્સ, મિડવાઇફ્સ, પછી આ બધી વસ્તુ જે છે એ સારી હોવી જોઈએ. પછી પોસ્ટ એટલે કે પછી ડિઝાસ્ટર પૂરો થઈ જાય પછી શું કરવાનું, બરાબર. તો 3 સ્ટેજને ધ્યાનમાં રાખી અને તમારી બધી વસ્તુની ચર્ચા કરવાની છે. તો હવે અહીંયા એમ્ફેન વિશે વાત કરીએ. તો એમ્ફેન જે છે એ સુપર સાયક્લોન હતું, સાયક્લોનિક સ્ટોર્મ. એમ્ફેન મેઇડ લેન્ડફોલ, આ જમીન ઉપર ક્યારે આવી ગયું, બરાબર, તો વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળના 24 પરગણા નામનો જે જિલ્લો હતો, પશ્ચિમ બંગાળનો જે 24 પરગણા નામનો જિલ્લો હતો, ત્યાં એણે લેન્ડફોલ કર્યું હતું એટલે કે જમીન ઉપર ઉતરાણ કર્યું હતું. તો આ તમને ખાસ ખબર હોય છે. 24 પરગણા જે છે એ ખૂબ મહત્વની વસ્તુ છે. કેમ? કારણ કે ઇતિહાસની અંદર પણ આનો ઉલ્લેખ આવે છે. જો તમે સ્માર્ટ હશો તો તમને અત્યારે ખ્યાલ આવી જ ગયો હશે કે ઇતિહાસમાં 24 પરગણાનો ઉલ્લેખ ક્યાં આવે છે. હું તમને અત્યારે જ કહી દઉં છું કે ભારત ઉપર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, બરાબર, તો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના 24 પરગણાની જે જમીન હતી એને પોતાની હસ્તક લઈ લીધી હતી અને અહીંયા મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. તો આ તમને ખાસ ખબર હશે, બરાબર. તો આજે 24 પરગણા એ જે જિલ્લો છે એની જ અત્યારે વાત કરે છે, પશ્ચિમ બંગાળની, ત્યાં આણે લેન્ડફોલ કર્યું હતું. કોણે? એમ્ફાન. અને અહીંયા જો ખતરનાક દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ હોડીને આ બધું મોજાને એ બધું ખતરનાક આવે છે, બરાબર. આગળ વાત કરીએ કે હવે જો આપણને એવું લાગે કે સાયક્લોન આવી ગયું, વાવાઝોડું આવી ગયું, એમાં શું, એ તો ખાલી પૂર આવતું હશે, પાણી આવતું હશે, પરંતુ એવું હતું નથી. આના કારણે ઘણી બધી જાનહાનિ યોજાઈ છે. આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ તો આપણે આને એટલું બધું ફીલ કરી શકતા નથી. આપણે કોઈ પણ પરિસ્થિતિને ત્યાં સુધી વ્યવસ્થિત રીતે ફીલ નથી કરી શકતા જ્યાં સુધી આપણે ખુદ એની અંદર ન ફસાયેલ હોય, અથવા આપણા કોઈ નજીકના વ્યક્તિ, આપણા સગા સંબંધી, આપણા મિત્રો, આપણા સગા વહાલા, આપણા જે નિયર એન્ડ ડિયર વન્સ જે છે એ એની અંદર ન ફસાયેલા હોય, અથવા એનું એની અંદર મૃત્યુ ન થયું હોય, અથવા એણે એ પરિસ્થિતિ ન ફીલ કરી, ત્યાં સુધી આપણે એ પરિસ્થિતિને વ્યવસ્થિત સમજી શકતા નથી. આપણે ખુદ ફીલ કરીએ કે આ જે સાયક્લોન જે છે આપણે એની અંદર હોત, તો આપણું ઘર અહીંયા ઓડિશામાં હોય કે આપણા ઘરની નજીક જ તે સાયક્લોન આવવાનું હોય, તો આપણે કેવા પ્રકારની પરિસ્થિતિ કરીએ, બરાબર. તો આનાથી ઘણી બધી આફત સર્જાય છે અને ઘણી બધી પછી પણ મુશ્કેલીઓ થાય છે. કઈ? જેમ કે જો એક તો આવેલી છે કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય વોઝ ડિસરપ્ટેડ, આના કારણે ઇલેક્ટ્રિક વીજળી જતી રહી. હવે તમને ખ્યાલ જ હશે કે આપણા ઘરે ખાલી 2 મિનિટ માટે વીજળી જતી રહી બપોરે, અને જે ગરમીને એવું બધું થાય તો આપણે તરત ફરિયાદ કરવા માંડીએ છીએ, ડાયરેક્ટ ફોન કરી દઈએ એવી રીતે, બરાબર. તો અહીંયા તો આના કારણે વીજળી જતી રહી છે. ચીફ મિનિસ્ટર અહીંયાના કોણ છે ખાસ ખબર હોય છે? વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળના. તો પશ્ચિમ બંગાળના CM છે મમતા બેનર્જી, બરાબર. તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, ક્યાંય લખવાનું આવે તો તમારે લખવાનું છે. આગળ વાત કરીએ. આગળનો આર્ટિકલ જે છે એ IR ઇન્ટરનેશનલ રિલેશન, આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેનો આર્ટિકલ છે. નેપાળ સાથે સંબંધિત છે, નેપાળ, બરાબર. નેપાલ્સ ન્યૂ પોલિટિકલ મેપ અનએક્સેપ્ટેબલ સેઇઝ ઇન્ડિયા. નેપાળે પોતાનો નવો પોલિટિકલ મેપ એટલે કે નવો રાજકીય નકશો જાહેર કર્યો છે. નેપાળે શું કર્યું છે? નવો રાજકીય નકશો જાહેર કર્યો છે. અને ભારતને આ જે નકશો જે છે, નવો નકશો, એ મંજૂર નથી. કેમ? કારણ કે નેપાળે ઉત્તરાખંડની આજુબાજુના જે 3 જિલ્લાઓ, 3 જગ્યા જે છે, કાલાપાની સહિતની, કાલાપાની, લિપુલેખ
आ जे जगह जे छे एने एने पोताना मेपनी अंदर दर्शाई छे, परंतु ए जे टेरिटरी ए जे जमीन जे छे ए तो हकीकत में भारत की मालिकीनी छे, एना दस्तावेज तो भारत पासे छे, बराबर। दस्तावेज बधा पुरावो बधी ज वस्तु भारत पासे होवा छतां पण नेपाळे तेने पोताना पॉलिटिकल मेप राजकीय नक्शानी अंदर दाखिल करेला छे, तो भारत ने मजा आवी नथी। भारते एवुं कही दीधुं छे कि आ अमने मंजूर छे नहीं, बराबर। इट इज नॉट बेस्ड ऑन ध हिस्टोरिकल फेक्ट्स, आ तमे जे नवो नक्शो बनावेलो छे ए हिस्टोरिकल फेक्ट्स एटले के इतिहासना सबूतो इतिहासना तथ्यो उपर आधारित छे नहीं। तो आ शू छे बधी वस्तु ए पण आपणे आगळ जोईए। नेपाळ आवुं शा माटे करे छे ए पण आपणे बहु पहेला आगळ जोई चूक्या छीए के नेपाळ नेपाळनुं आवुं एक करवानुं एक कारण चाइनानुं प्रेशर छे, चाइना एनी उपर दबाण करी रह्युं छे। नेपाळनी अंदर अत्યારે જે સરકાર છે, તો નેપાળની અંદર અત્યારે કોની સરકાર છે, તો એના પીએમ છે અત્યારે કેપી શર્મા ઓલી। કોણ? કેપી શર્મા ઓલી। અહીંયા તમે એમનો ફોટો જોઈ શકો છો, કેપી શર્મા ઓલી। તો આમની સરકાર પડવા ઉપર જ હતી, એની અંદર પણ સરકારની ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી, તો ચાઇનાની સરકારે એની અંદર એન્ટરફિયર કરી, ચાઇનાના જે એનવોય ચાઇનાના ઘણા બધા અધિકારીઓ ખુદ સી જિનપિંગે આ કેપી શર્મા ઓલી સાથે કલાક દોઢ કલાક જેટલી વાત કરી અને આમની સરકારને પડવાથી બચાવી લીધી છે, બરાબર। એટલે આપણે માની શકીએ છીએ કે ચાઇનાનું આની નેપાળની ઇન્ટરનલ પોલિટિક્સની અંદર પણ ઘણું બધું ઇન્ટરફિયર છે, બરાબર, અને એના કારણે તો ચાઇનાએ એને પ્રેશર કરી છે। બાકી તો નેપાળ એક નાનો દેશ છે, એ ભારતને એટલું બધું ધમકી કે એવું આપી શકે નહીં, ભારતને ડરાવવાની કોશિશ કરી શકે નહીં, અને આ જે કાલા પાણી પ્રદેશને આવી બધી વાત કરે છે તો એવું પણ કરી શકે નહીં, પરંતુ તે કોના કારણે? ચાઇનાના દબાણ ચાઇનાના પ્રેશર આધારિત કરી રહ્યું છે। તો વાત કરીએ કે નેપાલ્સ નેપાળનો જે નવો જે નકશો આવેલો છે, તો ભારત એવું કહે છે કે આર્ટિફિશિયલ છે, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ છે, જાતે બનાવેલો છે। એને આ ઓલું મૂવીને એ બધું શરૂ થાય તો એમાં આગળ આવે છે ને કે ચિત્ર ફિલ્મ મેં દેખાઈ ગઈ સભી દ્રશ્ય આર્ટિફિશિયલ યાની કે કાલ્પનિક હૈ, ઇસકા જો જીવન છે સચ્ચા જીવન છે કોઈ ભી તાલુક નહીં હૈ। તો એવી જ રીતે ભારત એવું કહે છે કે આ આર્ટિફિશિયલ છે, આને કોઈ સંબંધ નથી, જીવન સાથે કોઈ સંબંધ નથી। મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર છે, એમણે આનો જવાબ આપેલો છે કે અમે આ માની લઈશું નહીં, બરાબર। કઈ કયા? ઉત્તરાખંડના એક તો કાલાપાની, પછી લિમ્પિયા ધુરા અને લિપુલેખ, આ ત્રણ જગ્યા જે છે એણે નેપાળને પોતાની અંદર સમાવેલી છે, બરાબર, પોતાના નકશાની અંદર દેખાવેલી છે। કઈ કઈ? કાલાપાની, લિમ્પિયા ધુરા અને લિપુલેખ ઓફ ઉત્તરાખંડ, પાર્ટ્સ ઓફ સોવરેન ટેરિટરી। સોવરેન એટલે કે સાર્વભૌમ, સાર્વભૌમ એ ખૂબ મોટો ટોપિક છે, બરાબર। સાર્વભૌમ શું એ તમને ખાસ ખબર હોવી જોઈએ, સોવરેનનો મતલબ ખબર હોવી જોઈએ, જે હું આગળ સમજાવી ચૂક્યો છું। સોવરેન વિશેનો એક અલગ વિડીયો છે, તે પણ તમે જોઈ શકો છો। હવે જો બીજું તમને ખ્યાલ હશે કે ભારતે કૈલાસ માનસરોવરને જોડતો લિપુલેખ પાસેથી એક જે રસ્તો જે છે એ પણ બનાવેલો છે, બરાબર, એના વિશે આપણે હમણાં થોડી વાર આગળની સ્લાઇડમાં વાત કરીએ, પરંતુ અત્યારે તમે આ મેપ જોઈ શકો છો। જો આ ભારત છે, બરાબર, આ ભારત, આ ભારત છે, આ નેપાળ છે અને આ ચાઇના છે। નેપાળ જે છે એ ભારત અને ચાઇનાની વચ્ચે એક બફર સ્ટેટ તરીકેનું કાર્ય કરે છે। બફર સ્ટેટ એટલે શું? તો બફર સ્ટેટ એટલે કે બે મોટા દેશની વચ્ચે, બે મોટા સ્ટેટની વચ્ચે એક નાનું રાજ્ય હોય, નાનું નાનો દેશ, એને બફર સ્ટેટ કહેવાય। કારણ કે બે મોટા દેશની વચ્ચે જ્યારે એક નાનો દેશ આવી જાય, તો જે આ નાનો નાનો દેશ જે છે એ આ બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવાનું કાર્ય કરે છે, બંને વચ્ચે નેચરલ બાઉન્ડ્રી કુદરતી સરહદ તરીકેનું કાર્ય કરે છે, બરાબર। પરંતુ ચાઇના નેપાળને જે ઇન્ટરફિયર કરે છે તો એ સારી વસ્તુ કહેવાય નહીં। કાલાપાની, લિપુલેખ, બરાબર, આ બધી વસ્તુ તમને ખબર હોય છે નેપાળ અને ભારત વચ્ચેનો વિવાદ છે। કાલાપાની વિશે તો જીપીએસસીમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે। આગળ વાત કરીએ ઈસ્ટ ઓફ ધ રિવર, જો યાની જે બાઉન્ડ્રી જે છે એ કઈ રીતે નક્કી થઈ છે, તો બાઉન્ડ્રી એટલે કે ભારત અને નેપાળ વચ્ચેની જે સરહદ જે છે એ કાલી અને સુસ્તા નદીના આધારે નક્કી થઈ છે। કઈ? કાલી અને સુસ્તા નદી, કાલી નદી, અહીંયા કાલી માતા મહાકાળી માતાનું મંદિર છે, આ પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, આગળના લેક્ચરમાં તમે તે જોઈ શકો છો। ઉત્તર પ્રદેશ અને બિહારની બોર્ડર છે, ઉત્તરાખંડની અંદર આવે છે, 1800 કિલોમીટર જેટલી લાંબી એવી બોર્ડર છે કે જે અનરિઝોલ્વ છે, બરાબર। હવે અહીંયા વાત કરીએ કે એનક્રોચડ, એનક્રોચડનો મતલબ થાય અતિક્રમણ કરવું, અતિક્રમણ કરવું, બરાબર, અતિક્રમણ કરવું એટલે કે ગેરકાયદેસર રીતે આપણે કોઈની જમીન પચાવી પડવી, એને તો આપણે અતિક્રમણ કહીએ, જેને ઇંગ્લિશમાં ઇનક્રોચમેન્ટ કહેવાય। દારચુલા લિપુલેખ લિંક રોડ, ભારતે કયો લિંક રોડ બનાવેલો છે? તો કે દારચુલા લિપુલેખ લિંક રોડ, તો ભારતે એ રોડ શા માટે બનાવેલો છે? કારણ કે એનાથી કૈલાસ માનસરોવર, ભારતના જે યાત્રાળુઓ જાય છે કૈલાસ માનસરોવર, ત્યાં ભારતના જે યાત્રાળુઓ જાય છે તો તેનો જે રસ્તો જે છે એ કપાઈ જાય, બરાબર। પહેલાં 4-5 દિવસ લાગતા હતા, તો હવે તે 2-3 દિવસમાં તે ત્યાં પહોંચી જવાય, સરળતાથી પહોંચી જવાય એની માટે આ રસ્તો બનાવેલો છે, બરાબર। દારચુલા લિપુલેખ પાસ BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને બનાવેલો છે, BRO મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત છે, આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। અને નેપાળનું એવું કહેવાનું થાય છે કે આ દારચુલા લિપુલેખ લિંક રોડ જે છે એ ડિસ્પ્યુટેડ રિજિયન એટલે કે વિવાદિત પ્રદેશમાંથી પસાર થાય છે, તો તમે આને તોડી નાખો અથવા આને તમે વાપરશો નહીં। આ જે પ્રદેશ છે એ નેપાળની સોવરેનિટી ધરાવે છે એવું કહે છે। કૈલાસ માનસરોવર યાત્રીઓ ત્યાં જતા હોય છે, આ બધી વસ્તુ તમને ખબર હોય છે। હવે જો અહીંયા મેપની અંદર આપણે ખૂબ વ્યવસ્થિત રીતે સમજી શકીએ છીએ
કે જો આ ભારતનો મેપ છે, આ આખો ભારતનો મેપ છે બરાબર, અહીંયા ગુજરાત છે, અહીંયા ગુજરાત છે બરાબર. હવે અહીંયા આપણે આ જે રેડ માર્ક છે, રેડ માર્ક એ ઉત્તરાખંડ છે, અને અહીંયા આપણે ઝૂમ કરીએ છીએ બરાબર. તો હવે જો આ ભારતના મેપની અંદર અહીંયા જો ગુજરાત છે, અને આ નેપાળ છે બરાબર, આ નેપાળ છે અને આ ચાઇના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આખું નેપાળ છે બરાબર. આવી રીતે લંબચોરસ જેવું નેપાળ છે, ભારતની ઉપર લંબચોરસ ટાઈપનું જે છે એ નેપાળ છે બરાબર. તો હવે કૈલાસ માનસરોવર જે છે એ અહીંયા ચાઇનાની અંદર છે, હકીકતમાં તો એ તિબેટની અંદર છે બરાબર. તિબેટ એટલે અહીંયા આટલાકમાં ક્યાં છે બરાબર, એ તિબેટની અંદર છે. પરંતુ તિબેટને જે છે એ ચાઇના પોતાનો જ ભાગ ગણે છે, ચાઇનાને બધું પોતાનું જ લઈ લેવું છે. ચાઇનાને તેવું છે આખી દુનિયા જ મારી છે, એની આજુબાજુની બધી વસ્તુ મારી છે બરાબર. અરુણાચલ પ્રદેશ એ એમ કહે છે આ રીતે અમારો પ્રદેશ છે, બધું ચાઇનાનું જ છે એમનું, તો એવું માનવાનું થાય છે બરાબર. તો તિબેટને પણ એ પોતાનો જ ભાગ ગણે છે. અને કૈલાસ માનસરોવર જે છે એ ત્યાં આવેલું છે. કૈલાસ માનસરોવરનું મહત્વ જે છે એ ખૂબ વધારે છે. કઈ રીતે? તો કે ધાર્મિક દ્રષ્ટિ તેનું મહત્વ ખૂબ વધારે છે. શા માટે? તો કે હિન્દુ ધર્મના લોકો માટે તે મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે ભગવાન શિવનું તે નિવાસસ્થાન હોવાનું મનાય છે. તો હિન્દુ ધર્મના લોકો માટે મહત્વનું છે. સાથે સાથે જૈન ધર્મના લોકો માટે પણ તે મહત્વનું તીર્થસ્થાન છે. સાથે સાથે બૌદ્ધ ધર્મના લોકો માટે પણ તે મહત્વનું તીર્થસ્થાન છે, કારણ કે તિબેટની અંદર ઘણા બધા બૌદ્ધ સાધુઓ રહે છે બરાબર. તો ખાસ યાદ રાખવાનું છે કે એવો પ્રશ્ન પૂછાય છે કે કૈલાસ માનસરોવર એ કયા કયા ધર્મના લોકો માટે મહત્વનું છે. તો ખાલી હિન્દુ એ ટીક કરી નથી આવવાનું, પરંતુ હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેય ધર્મ માટે મહત્વનું છે. તો હવે જો ભારતની અંદરથી જવું હોય બરાબર, આપણે કૈલાસ માનસરોવરની યાત્રા માટે જવું હોય, તો જનરલી ભારતના લોકો જે છે એ જો અહીંયા આ નેપાળ છે બરાબર, આ નેપાળ, અહીંયા ઉત્તરાખંડ છે, અને અહીંયા સિક્કિમ છે. તો ભારતના લોકો જે છે અહીંયા સિક્કિમથી અહીંથી જઈ અને અહીંયા ચાઇના દ્વારા આવી રીતે જતા હતા, અહીંથી આમ ફરી ફરી અને જતા હતા બરાબર, ફરી ફરીને. પરંતુ તો અહીંથી કેમ નહોતા જતા અહીંયા ઉત્તરાખંડ પાસે, આ જે લિપુ લેક પાસે, તો ત્યાંથી કેમ નહોતા જતા? ત્યાંથી નહોતા જતા કારણ કે એ જે રસ્તો હતો એ કાચો રસ્તો હતો. કેવો રસ્તો હતો? કાચો રસ્તો. એ ટૂંકો રસ્તો હતો પરંતુ કાચો રસ્તો હતો. ત્યાંથી ગાડી એટલે કે વાહનો જે હોય, વાહનો એ જઈ શકતા નહોતા. પગપાળા જઈએ કંઈ, ચાલીને જઈએ કંઈ બરાબર, પરંતુ આપણે તો બધા વીઆઈપી રહ્યા, કોઈ ચાલીને તો જાય નહીં. એટલે જેટલા ચાલીને જવાવાળા હતા એ તો અહીંથી જ તે જતા હતા બરાબર. તો ચાલીને જવાવાળા અહીંથી જતા હતા. તો ભારત સરકારને એક એવો વિચાર આવી ગયો, ખાસ કરીને કે બીઆરઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, કે જે પહાડી વિસ્તારની અંદર રોડ બનાવવાનું કાર્ય કરે છે, એને એવો વિચાર આવી ગયો કે અહીંયાથી બધા લોકો, બધા યાત્રાળુઓ પગપાળા જાય છે, તો આ સારું, હાલો આપણે અહીંયા હાઈવે બનાવી દઈએ, ત્યાં બ્રિજ બનાવી દઈએ. તો ભારતે ત્યાં બ્રિજ બનાવવાનું કાર્ય કર્યું, અને એ જ તે લિપુલેખ બ્રિજ. અને હવે નેપાળનું હવે તાત્કાલિક એવું કહેવાનું થાય છે કે આ અમારી જગ્યા છે. તો હવે ભારતનો અત્યારે એ પણ પ્રશ્ન છે કે આ નેપાળની જગ્યા છે એવું માની શકાય નહીં, કારણ કે એવું નથી કે ભારતે અચાનક જ તે સવારે ઉઠીને તાત્કાલિક ભારતને વિચાર આવી ગયો અને બ્રિજ બનાવી દીધો. એવું નથી, ભારત વર્ષોથી એ જે બ્રિજ જે છે એનો પગપાળા તો ઉપયોગ કરતો જ હતો. પગપાળા જ્યારે એ જે કાચો રસ્તો હતો એનો ભારત પ્રયોગ કરતું હતું ત્યારે નેપાળને કાંઈ વાંધો ન હતો, ત્યારે નેપાળને કાંઈ વાંધો ન હતો. અને પછી એવું પણ નથી, જો હવે આ બ્રિજ છે બરાબર, તો બ્રિજ કંઈ તાત્કાલિક તો બની નહીં ગયો. બ્રિજ કંઈ એવું તો છે નહીં કે કલાકમાં બની જાય, બે કલાકમાં બની જાય. બ્રિજ બનવા માટે પણ ઘણો બધો સમય લાગેલો હશે. તો જે સમય દરમિયાન બ્રિજ બનતો હતો તે સમય દરમિયાન પણ નેપાળે કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન લીધેલું નથી. તો જ્યારે બ્રિજ બનતો હતો ત્યારે નેપાળે કંઈક બોલવું જોઈએ ને, તો ત્યારે પણ કંઈ કીધેલું નથી. પરંતુ હવે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ, તૈયાર થઈ ગઈ, તો ત્યારે હવે નેપાળને કંઈક વાંધો પડી ગયો છે બરાબર. તો આ બધા પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ કે જ્યારે હવે જો નેપાળ અને ભારતની આ જે સરહદ જે છે, તો ત્યાં કઈ ભારતની કઈ સુરક્ષા ટુકડી છે? તો તે સશસ્ત્ર સીમા બળ SSB દ્વારા રક્ષણ કરવામાં આવ્યું છે. SSB સશસ્ત્ર સીમા બળ ચર્ચામાં છે. તો પૂછાઈ જાય કે ભારત અને નેપાળની વચ્ચે તો કે SSB ટુકડી હોય છે. સુસ્તા અને કાલી નદી વિશે ખબર હોવી જોઈએ, કાલાપાની રિજિયન, કાલાપાની પ્રદેશ વિશે ખબર હોવી જોઈએ, આટલી બધી વસ્તુ ખબર હોવી જોઈએ બરાબર. અને જ્યારે ભારત અને નેપાળની વાત આવે તો સુગોલીની ટીટી, સુગોલીની સંધિ જે છે એ પણ તમને ખાસ યાદ આવી જોઈએ. કારણ કે જો આવી રીતે તમારે બધા જે અલગ અલગ ટોપિક હોય, અલગ અલગ જે ટોપિક હોય એને લિંક કરી અને આગળ વધવું જોઈએ. જ્યારે જેવો તે એક શબ્દ તમારા મગજની અંદર આવે તો એની સાથે સંબંધિત જેટલા પણ ટોપિક હોય એ બધા તમારા મગજની અંદર ક્લિક થઈ જવા જોઈએ. જેમ કે નેપાળ જેવું જ આવે તો તરત તમને આજે ઉત્તરાખંડની અંદર લિપુલેખ પાસ આવી જવો જોઈએ, પછી બીઆરઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આવી જવું જોઈએ, પછી આજે કૈલાસ માનસરોવર આવી જવું જોઈએ, લિપુલેખ પાસ, આ બધી વસ્તુ આવી જવી જોઈએ. અને સાથે સાથે ટ્રીટી ઓફ સુગોલી. તો ટ્રીટી ઓફ સુગોલી કોની કોની વચ્ચે થઈ હતી? તો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળની વચ્ચે થઈ હતી. ક્યારે થઈ હતી? 1816ની અંદર અને 1815ની અંદર, 1814થી તે 1816ની વચ્ચે થઈ હતી. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે.
અને તેની અંદર આ જે સરહદનું કાર્ય સરહદનું કામ કોણે કરેલું હતું, તો સરહદ જે છે નેચરલ બાઉન્ડ્રી તરીકે કોને, કાલી નદીને માનવામાં આવી રહી હતી, કાલી નદીને. હવે જો અત્યારે પણ મુખ્ય જે સરહદનો પ્રોબ્લેમ છે એમાં વસ્તુ એ છે કે કાલી નદી જે છે, કાલી નદીનો ઉદ્ગમ સ્થાન કે એક જ નથી, નદીઓનો ઉદ્ગમ સ્થાન અલગ અલગ હોય, બે ત્રણ પણ હોઈ શકે છે. તો નેપાળનું એવું માનવાનું થાય છે કે નેપાળ જે ઉદ્ગમ સ્થાન માને છે એ પણ અલગ છે અને ભારત જે ઉદ્ગમ સ્થાન માને છે એ પણ અલગ છે, બરાબર. એટલે પ્રોબ્લેમ ત્યાં થાય છે. અને નદી તો હવે એને તો કંઈ આપણે કહેવા જવાય નહીં કે તમે આ એક જ જગ્યાએથી ઉદ્ભવ થાવ, અમારે પછી અહીંયા સરહદના ડખા થાય છે, તો એવું એમને કહેવાય જવાય નહીં, બરાબર. આગળ વાત કરીએ, એન્ક્રોચમેન્ટ એટલે અતિક્રમણ જોઈ શકો છો. હવે જો ભારત અને ચાઈના, ચાઈનાને પણ અત્યારે મજા આવતી નથી, તો આજે સ્કિરમિસનો મતલબ પહેલાં સમજીએ. સ્કિરમિસનો મતલબ થાય અથડામણ, અથડામણ, બરાબર. આપણે વારંવાર જૂથ અથડામણો થતી હોય છે, અલગ અલગ જૂથના લોકો સામસામે આવી જાય તો તેને સ્કિરમિસ કહેવાય. તો આવી રીતે આંતરરાષ્ટ્રીય લેવલે પણ શું થતું હોય કે આર્મી જે છે એ સામસામે આવી જાય, બે જે આર્મીઓ જે છે એ સામ, ભારત પાકિસ્તાનની આર્મી વારંવાર સામસામે આવી જાય, ચાઇનાવાળા પણ અત્યારે સામસામે આવી જાય, તો સ્કિરમિસ એટલે કે અથડામણ. તો ભારત અને ચાઇનાનું અથડામણ થયેલું છે. અથડામણ થયેલું નથી, ખાલી સામસામે આવેલા છે. કઈ જગ્યાએ? એક તો લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે છે LAC, ત્યાં પણ ચાઇનાના હેલિકોપ્ટરો આજુબાજુ આવી ગયા હતા, ભારતની સરહદની ખૂબ નજીક આવી ગયા હતા. સાથે સાથે LAC તો આવી જ ગયા હતા, પરંતુ સિક્કિમમાં પણ આવી ગયા હતા, બરાબર. એટલે કે ચાઇના ભારત ઉપર બંને તરફથી એટેક કરવાનું જે છે એ વિચારી રહ્યું હતું. આનું એક બીજું પણ કારણ છે જે ઘણા બધા ન્યૂઝની અંદર નથી આવતું, એ હું તમને આગળ થોડી વાર પછી જણાવું છું, બરાબર. કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એ ક્યાં છે એમ થોડી વારમાં સમજાવું છું, બરાબર. સ્કિરમિસ ઇન સિક્કિમ એટલે કે ચાઇના જે છે એણે સૌથી પહેલાં તો LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઉપર પણ ખૂબ નજીક આવી ગયા હતા, અને સિક્કિમ એક સાથે બંને બાજુથી ભારત ઉપર પ્રેશર દબાણ બનાવવાની કોશિશ કરી હતી, બરાબર. સ્કિરમિસ એટલે અથડામણ, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. હવે જો ચાઇના અને ભારતની વચ્ચે આ ડોકલામ વિવાદ પણ થયો હતો. ડોકલામ ક્યાં છે? તો કે સિક્કિમની બાજુમાં છે. સિક્કિમ ભૂતાનનો એક ભાગ છે. ડોકલામ શું છે? સિક્કિમની બાજુમાં એ ભૂતાનનો એક ભાગ છે, અને તે પણ એક ટ્રાઈ જંકશન છે. ટ્રાઈ જંકશન એટલે કે ત્રણ દેશો અહીંયા ભેગા થાય છે. કયા કયા ત્રણ દેશો? તો કે ભારત, ચાઇના અને ભૂતાન. ભારત, ચાઇના અને ભૂતાન. ભારત, ચાઇના અને ભૂતાન. લિપુલેખમાં પણ એવું હતું કે ત્યાં પણ ત્રણ દેશો ભેગા થતા હતા, ભારત, નેપાળ અને ચાઇના, બરાબર. ગમે એ ભારત અને ચાઇના તો કોમન હોય છે, અને ખાસ કરીને તો ચાઇના તો બધી જગ્યાએ હોય છે, બરાબર. તો ડોકલામ એ ભૂતાન સાથે 2017માં ત્યાં ડોકલામ વિવાદ જ્યારે 2017માં થયો હતો ત્યારે પણ ભારત અને ચાઇનાની જે સેના જે છે એ એકદમ નજીક આવી ગઈ હતી, પરંતુ પછી શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ અને પછી બધું ઠંડુ પડી ગયું હતું, એટલે પછી કંઈ ચિંતા કરવાનું એવું કંઈ હતું નહીં. તો સિક્કિમની અંદર નકુલા પાસ આવેલો છે. કેવો? નકુલા પાસ. ત્યાં પણ આ ચાઇનાના લોકો આવી ગયા હતા, સૈનિકો આવી ગયા હતા. અને આપણે આની પહેલાં પણ જોયું હતું કે પેંગોંગ સો લેક પેંગોંગ તળાવ જે છે એની નજીક પણ ચાઇનાના હેલિકોપ્ટર આવી ગયા હતા, વિમાન આવી ગયા હતા, બરાબર. ઇસ્ટર્ન લદ્દાખનો ભાગ છે આ પેંગોંગ સો લેક જે છે એ જિયોગ્રાફીની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. હવે જો લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને અહીંયા તમે જોઈ શકો છો, આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ આ આખો કાશ્મીરનો ભાગ છે. જે જૂના સ્ટુડન્ટ હશે એમને તો હવે બધી જ વસ્તુ મોઢે થઈ ગઈ હશે કે આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે, આ અક્ષય ચીન છે. અક્ષય ચીન જે છે એ ચાઇનાએ ભારતમાં ભાગ લઈ લીધો છે. આ આખું કાશ્મીર છે કે આ આખા ભાગને ભારત, આ જે છે આને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહે છે, બરાબર. આને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે. આ જે છે આને પણ ભારત તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જ કહે છે, પરંતુ પાકિસ્તાન જે છે એ આને આઝાદ કાશ્મીર માને છે. આનું નામ શું આપેલું છે? આઝાદ કાશ્મીર. અને આને જે છે પાકિસ્તાન ગિલગિટ બાલ્ટિસ્તાન નામ આપેલું છે. આ જે છે એ લાઇન ઓફ કંટ્રોલ છે. આ અક્ષય ચીન અને આ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે, બરાબર. લદ્દાખ અને જમ્મુ કાશ્મીર એ અહીંયા આવેલું છે. આ બધા વિવાદિત પ્રદેશો છે, તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જો અહીંયા આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. જો પહેલા તો બીજું મેં તમને કીધું હતું કે એક જે છુપાયેલું કારણ શું છે કે ચાઇનાનું આ બધું કરવાનું છે. ચાઇના એગ્રેસિવલી એટલે કે ગુસ્સો દર્શાવી રહ્યું છે પોતાની જેટલી પણ સરહદ જે છે, સરહદ એ સરહદોની અંદર એગ્રેસિવ થઈ રહ્યું છે. દરિયાઈ સરહદ જે છે ત્યાં પણ પોતાની નેવીને એ બધું મોકલી રહ્યું છે. ખાલી ભારત સાથે જ નહીં, પરંતુ જાપાનની સરહદ છે, વિયેતનામને એની આજુબાજુના જે દરિયા, સાઉથ ચાઇના સી, યલો સી, આ બધાની અંદર પણ એગ્રેસિવ થઈ રહ્યું છે. એનું એક બીજું કારણ શું છે? એનું એક બીજું છુપાયેલું કારણ એ છે કે જે ચાઇના કોઈને કહેતું નથી અને ન્યૂઝ મીડિયામાં પણ ઓછું આવે છે. એ કારણ એ છે કે જો તમને ખ્યાલ જ હશે કે COVID-19ના કારણે ચાઇનામાંથી મોટાભાગની મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એ પોતાના જે હેડક્વાર્ટર, પોતાના જે બેઝ, પોતાના જે યુનિટ જે છે તે ત્યાંથી કાઢી અને બીજા દેશોમાં જઈ રહી છે. અને ખાસ કરી અને ચાઇનામાંથી જે કંપનીઓ નીકળી રહી છે એ મોટે ભાગે વિયેતનામ, થાઈલેન્ડ અને ભારત જેવા દેશમાં આવી રહી છે. તમને ખ્યાલ જ હશે કે
अमेरिका की मोटी मोटी कंपनी एप्पल गूगल माइक्रोसॉफ्ट आमने जे छे चाइना माथी पोताना बेस शिफ्ट कर दीधा है अने एमना मोटा भागना बेस जे छे ए वियतनाम नी अंदर गयेला छे अने भारत नी अंदर पण आवानी शक्यता है बराबर। तो चाइना शू करवा मांगे छे, चाइना आखा विश्व ने एवं दर्शावा मांगे छे के तमे अमारा देश ने छोड़ी अने बीजा देश में जाशो नहीं, कारण के बीजा देश नी अंदर शांति छे नहीं बराबर। जनरली कोईपण कंपनी पोतानो बिजनेस क्या सेटअप करवा मांगे, कोईपण कंपनी पोतानो बिजनेस एवी जगह सेट करवा मांगे के ज्यां शांति रहती होय, ज्यां शांति रहती हो, कारण के अशांति रहती हो, युद्ध थतुं होय तो पछी कंपनी ने अने व्यवस्थित रीते बिजनेस थई शके नहीं बराबर। एटले चाइना आखा विश्वने एवुं दर्शावा मांगे छे के तमे भारत थाईलेंड वियतनाम आ बीजी बधी जगह जो तमे इन्वेस्टमेंट करशो तो तमारी माटे ते नुकसान छे, कारण के ते बधा अशांत क्षेत्रो छे बराबर। अने ए अशांति, परंतु मुख्य वात तो ए छे के अशांति पैदा करवानुं कार्य ते चाइना करे छे। जो अहीं पण तमे आ मेप पण व्यवस्थित जोई शको छो, आ गुजरात छे अने नेपाळ जे छे ए ट्राई जंक्शननुं कार्य करे छे, अहीं उत्तराखंड छे, अहीं सिक्किम छे, आ भूतान छे बराबर, डोकलामनो प्रदेश पण अहीं छे अने आ चाइना छे। आ बधी वस्तु तमने खबर होवी जोईए, तो जे छुपायेलुं कारण छे ए पण मैं तमने कही दीधुं छे, तो आ पण तमारे याद राखवानुं छे। हवे आगळ आ एक बीजी पण भारत माटे एक खराब न्यूज छे, कई खराब न्यूज, लॉकस्ट क्रॉस थार डेजर्ट टू इन्वेड 16 डिस्ट्रिक्ट इन राजस्थान। लॉकस्ट एटले तीड, તીડ તમે જોયેલા જ હશે, તીતી ઘોડા આપણે જેને કહીએ છીએ બરાબર, તીડનો એટેક થયેલો છે। તીડ શું કરે છે, એ આપણા ખેડૂતોના જે પાક હોય, પાક બરાબર, ક્રોપ્સ, એની ઉપર એટેક કરે છે અને ક્રોપ પાકને નુકસાન પહોંચાડે છે, તે ખાઈ જાય છે બરાબર। એમણે જે થાર રણ છે, ડેઝર્ટનો મતલબ થાય રણ, ડેઝર્ટ થાર, થાર નામનું જે રણ જે રાજસ્થાનમાં આવેલું છે એને ક્રોસ કરી દીધું છે અને રાજસ્થાનની અંદર પ્રવેશ કરી દીધું છે, અને રાજસ્થાનમાંથી કદાચ તે ગુજરાતમાં પણ આવી શકે છે બરાબર, ગુજરાતમાં પણ આવી શકે છે। ઇન્વેડ, ઇન્વેડનો મતલબ થાય હુમલો કરવો, ઇન્વેડનો મતલબ શું થાય, હુમલો કરવો, તો આપણને તમને ખબર, તીડનો લોકસ્ટનો હુમલો થઈ ગયો છે, ઇન્વેઝન એટલે હુમલો કરો, સ્વાન્સ અહીંયા જો એક આપેલું છે, સ્વાન્સ, સ્વાન્સ એટલે આ જે જીવજંતુ હોય એનું ટોળું, સ્વાન્સને શું કહે, જીવજંતુઓનું ટોળું। પરીક્ષાની અંદર અંગ્રેજી પૂછાય છે તો અંગ્રેજીની અંદર આવા શબ્દો વારંવાર પૂછાતા હોય છે, જેમ કે સિંહનું ટોળું, સિંહનું ટોળું એને શું કહે, તો સિંહનું ટોળું હોય એને પ્રાઇડ કહેવાય છે, એને શું કહે, પ્રાઇડ। પછી માછલીઓનું ટોળું, માછલીઓનું ટોળું એને શું કહે છે, સ્કૂલ કહેવાય છે બરાબર। તો એવી રીતે અહીંયા આપેલું છે સ્વાર્મ, સ્વાર્મ એટલે આજે મધમાખીઓના ટોળાને પણ સ્વાર્મ કહેવાય, જનરલી જીવજંતુઓના ટોળા હોય એને સ્વાર્મ કહેવાય છે બરાબર, માખીઓના ટોળાને એ બધે। પછી સૈનિકોનું ટોળું હોય તો એને ટ્રૂપ્સ કહેવાય છે, ટ્રૂપ્સ બરાબર। ઘણી બધી વાર આપણે વારંવાર જોઈએ છીએ કે ચાઇનીઝ ટ્રૂપ્સ, ઇન્ડિયન ટ્રૂપ્સ, કે ભારતની ટ્રૂપ અને ચાઇનાની ટ્રૂપ બંને સામસામે આવી ગઈ બરાબર, અથવા ઘણી બધી આપણે ગેમ રમતા હોય તો ગેમની અંદર પણ પોતાની ટ્રૂપ બનાવવાની હોય છે બરાબર। તો ટ્રૂપ્સ આ તમે યાદ રાખશો, આ બધા અલગ અલગ ગ્રુપ્સ માટે વપરાયેલા છે, કયા કયા જોઈએ આપણે, સ્વાન્સ, પછી ટ્રૂપ્સ, પછી સ્કૂલ, સ્કૂલ તો કે માછલીઓ માટે, પછી પ્રાઇડ તો કે સિંહ માટે બરાબર। તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ। આગળ વાત કરીએ, આ શા માટે મહત્વનું છે, મહત્વનું એટલા માટે છે કે આ જે છે એ આપણો ખોરાક નષ્ટ કરી નાખે છે, અને ખોરાક તો જીવન માટે કેટલો જરૂરી છે એ તમને ખ્યાલ જ હશે, ખૂબ જ જીવન જરૂરિયાતની વસ્તુ છે। યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે છે એણે એવી વોર્નિંગ આપેલી છે, એણે એવી ચેતવણી આપેલી છે કે લોકસ્ટ જે છે એને આ વખતે ઘણા સુદાન અને ઇરિટ્રિયા, સુદાન અને ઇરિટ્રિયા નામના જે દેશ જે છે કે જે આફ્રિકા ખંડની અંદર આવેલા છે, ત્યાં ઘણા બધા લોકસ્ટ, ઘણા બધા જે તીડ જે છે એ જોવા મળેલા છે, કઈ જગ્યાએ, સાઉથ આફ્રિકામાં। જનરલી આ બધા તીડ જે છે એ સાઉથ આફ્રિકા અને ઈરાનથી જ આવતા હોય છે બરાબર, સાઉથ આફ્રિકા અને ઈરાનથી, કારણ કે ત્યાં એવી પરિસ્થિતિ યોજાય છે કે જેના કારણે એમનું પ્રજનન થઈ અને વધારે સંખ્યામાં તેઓ મળી જાય છે બરાબર। એનું એક કારણ એ પણ છે કે તડકો પરિસ્થિતિ ત્યાંની જે છે એ એમને અનુકૂળ આવી જાય છે, ઈરાનની અંદરથી પણ આવવાની, રેડ કોસ્ટ એઝ વેલ એઝ ઇન ઈરાન બરાબર। ઈરાનનો જે આજે રેડ સી એટલે કે રાતો સમુદ્ર જે છે એને પણ પાર કરી અને ભારતની અંદર આવેલા છે, ટ્રાવેલ થ્રુ સાઉદી અરેબિયા, કઈ રીતે જો અહીંયા એમનો રસ્તો પણ આપેલો છે, એમનો મેપ આપેલો છે કે આફ્રિકાની અંદરથી ક્યાં જાય છે, આફ્રિકાની અંદરથી સાઉદી અરેબિયા, ઈરાન, પાકિસ્તાન અને પછી ભારતની અંદર એન્ટર કરે છે, ભારતની અંદર રાજસ્થાનમાં આવે છે, રાજસ્થાનથી ગુજરાતમાં આવે છે, તો જનરલી તો પાકને નુકસાન થાય છે, ખાસ યાદ રાખવાનું છે। બીજી એક ન્યૂઝ છે એ પણ જોઈ લઈએ કે રશિયન ટીમ એન્ડ કુદનકુલમ ટુ એડ્રેસ પ્રોબ્લેમ્સ ઇન જનરેટર, ખાસ મહત્વની વસ્તુ તમારે યાદ રાખવાનું છે, કુદનકુલમ, કુદનકુલમ શું છે, તો કુદનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ છે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બરાબર, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટનો મતલબ શું થાય, ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરી અને આપણે વીજળી ઉત્પન્ન કરવાની છે। તો બીજો પ્રશ્ન એ થાય કે ન્યુક્લિયર આ તો બોમ્બ બનાવવા માટે અને એની માટે ઉપયોગ થાય છે, પરંતુ ન્યુક્લિયરનો ઉપયોગ સારી બાબતો માટે પણ થાય છે, કઈ સારી બાબત, તો કે વીજળી બનાવવા માટે, તો વીજળી બનાવવી એ તો સારી વસ્તુ કહેવાય બરાબર। તો જનરલી આપણે કોલસાથી વીજળી બનાવતા હોય છે, ભારતની અંદર સૌથી વધુ વીજળી શેમાંથી બને છે, તો કે કોલસાથી બને છે બરાબર, કોલસાથી, અને કોલસાથી જે વીજળી બને એને આપણે થર્મલ પાવર પ્લાન્ટ કહીએ છીએ, એને શું કહીએ, થર્મલ પાવર પ્લાન્ટ। હકીકતમાં તો આ બધાની અંદર
વીજળી જ બનતી હોય, પરંતુ કોલસાથી બનતી હોય તો એને થર્મલ પાવર પ્લાન્ટ કહેવાય, ન્યુક્લિયરથી બનતી હોય તો તેને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવાય. બરાબર, પાવર અંદર શબ્દ આવેલો છે, પાવર એટલે કે વીજળી બનાવવાનું કાર્ય. બરાબર, પછી જળ વિદ્યુતથી પણ બનતી હોય, અત્યારે તો સોલર એનર્જીથી પણ બને છે, પરંતુ અત્યારે આપણે આ કુદાનકુલમની વાત કરીએ તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. કુદાનકુલમ જે છે એ કઈ જગ્યાએ આવેલો છે, પહેલે એ ખબર હોય છે તો એ તમિલનાડુમાં આવેલો છે. ક્યાં? તમિલનાડુમાં. અને ભારતે એ રશિયાના સહયોગથી બનાવેલો છે, રશિયાની મદદથી બનાવેલો છે પાવર પ્રોજેક્ટ. બરાબર, એની અંદર અત્યારે એવું થયું છે કે આજે કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ જે છે, ત્યાં અનયુઝ્યુઅલ વાઇબ્રેશન એટલે કે ત્યાં તરંગો જોવા મળ્યા, ધરતીકંપ જેવા નાના નાના કંપન જોવા મળ્યું છે. એટલે રશિયાવાળા જે છે, રશિયાના વૈજ્ઞાનિકો એ અહીંયા ચેક કરવા આવેલા છે કે કંઈ બહુ મોટી દુર્ઘટના થાય એવું તો નથી ને. બરાબર, તો આ જે છે મેક્સિમમ પાવર જનરેશન ઓફ 1000 MWE, મેગાવોટ જેટલી, 1000 મેગાવોટ જેટલી એની કેપેસિટી છે. અને અત્યારે અહીંયા બે પાવર પ્લાન્ટ જે છે એ કાર્યરત છે, ઓપરેટિંગ બે પાવર પ્લાન્ટ છે. ટોટલ 6 પાવર પ્લાન્ટ બનાવવાના છે. બરાબર, ફર્સ્ટ રિએક્ટર 2013ની અંદર એણે બનવાનું ચાલુ થઈ ગયું હતું, અને બીજા પણ હજી 5મો અને 4થા નંબરનો જે છે એ બનવાનું ચાલુ છે. એની માટે 40,000 કરોડ જેટલું બજેટ પણ આપેલું છે. બરાબર, 40,000 કરોડ જેટલું બજેટ પણ આપેલું છે. તો આટલી તમને ખબર હોવી જોઈએ. હવે કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ તો મેં કંઈ પહેલાં જ કહી દીધું કે કુદાનકુલમ તિરુનવેલી ડિસ્ટ્રિક્ટ, તિરુનવેલી જિલ્લાનું નામ છે અને તમિલનાડુ રાજ્યની અંદર આવેલા છે. બરાબર, હવે ઇ શેડ્યુલ્ડ હેવ 6 રિએક્ટર્સ બિલ્ટ ઇન કોલેબોરેશન વિથ એટમોસ. આ જે રશિયાની એક કંપની છે, રશિયાની કંપની કઈ છે? એટમોસ્ટ્રો એક્સપોર્ટ. બરાબર, એનું નામ તો યાદ રાખવાની જરૂર નથી, રશિયા સાથે મળીને બનાવેલા છે એટલું ખાલી યાદ રાખો. અને જો મેં અહીંયા કીધું કે 6 જેટલા પાવર પ્લાન્ટ બનાવવાના હતા. બરાબર, 6000 MW મેગાવોટના બનાવવાના હતા, 1000નો બનાવવાનો હતો. બરાબર, અને આ કુદાનકુલમ વિષય કદાચ જીપીએસસીની અંદર એકવાર પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, તો તમિલનાડુમાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ. અને હવે આ કુદાનકુલમ પાવર પ્લાન્ટ જે છે એ સૌ પ્રથમવાર આવો વિચાર કોને આવી ગયો, આનો ઇતિહાસ આપણે જોઈએ તો 1988ની અંદર 20 નવેમ્બર 1988ની અંદર રાજીવ ગાંધી અને તે સમયનું USSR, બરાબર, રશિયા નહીં પરંતુ ત્યારે તો USSR હતું, તેના મિખાઇલ ગોર્બોચો આ બંને વચ્ચે કરાર થયા હતા કે આપણે તમિલનાડુની અંદર આવો કંઈક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવીશું. પરંતુ પછી તો ડિસઇન્ટિગ્રેશન થઈ ગયું USSRનું, એટલે USSRનું વિઘટન થઈ ગયું, એટલે પછી આ પ્રોજેક્ટ જે છે એ પછી એની ઉપર કામ થઈ શક્યું નહીં. પરંતુ આગળ જતાં, પછી બહુ આગળ જતાં 1992માં વળી અમેરિકાને પણ આ પ્રોજેક્ટથી વાંધો પડી ગયો. અમેરિકાને 1992માં એવો વાંધો પડી ગયો કે આ પ્રોજેક્ટ જે છે એ NSG ગ્રુપની અગેન્સ્ટ છે, એટલે કે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપની અંદર જે પરમિશન આપેલી છે એની વિરુદ્ધમાં છે. એટલે પણ ત્યારે પણ આ કાર્ય શરૂ થઈ ગયું નહીં અને પછી બહુ લેટ ચાલુ થયું. બરાબર, અને બીજી પણ મહત્ત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે 2019ની અંદર આ જે પાવર પ્લાન્ટ છે, કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એની અંદર આ લાઝારસ ગ્રુપ જે છે એણે સાયબર એટેક પણ કરેલો હતો. તો 2019માં પણ આ ચર્ચામાં હતો. બરાબર, તો એવો પ્રશ્ન પૂછાઈ જાય કે લાઝારસ ગ્રુપે કયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં હુમલો કરેલો હતો, તો તે કુદાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તમિલનાડુમાં આવેલો છે. અથવા ગ્રુપ કયું હતું? લાઝારસ ગ્રુપ. માલવેર એટેક હતો. માલવેર શું છે એ આપણે કાલે જ જોઈ ગયા હતા કે મેલેશિયસ સોફ્ટવેર, એટલે કે એનો ઇન્ટેન્શન, એનો હેતુ ખરાબ હોય. બરાબર, એવો એક સોફ્ટવેર છે. આનું સંચાલન કોણ કરે છે? આનું સંચાલન કરવાનું કાર્ય છે NPCI, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આનું શું થાય? NPCI. હવે આપણે થોડાક દિવસ પહેલાં જોયું હતું કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પરંતુ હવે જો બંનેનું ફૂલ ફોર્મ તો એક જ છે, પરંતુ એ કયા સંદર્ભમાં વપરાયેલું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા NPCI શું છે? તો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, હેડક્વાર્ટર મુંબઈની અંદર આવેલું છે. ભારત સરકારની એક પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, એટલે કે ભારત સરકારની એક કંપની છે, ભારત સરકારના હસ્તક છે. ક્યાં કાર્ય કરે છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. આગળ વાત કરીએ, 1987ની અંદર બનાવવામાં આવેલી હતી, એટલે કે 32 વર્ષ પહેલાં બનાવવામાં આવેલી હતી. આ એનો લોગો છે. રાષ્ટ્ર કી સેવા મેં પરમાણુ. બરાબર, એટોમ્સ ઇન ધ સર્વિસ ઓફ ધ નેશન, આ એનું લોગો છે. બરાબર, આનું એનો ધ્યેય વાક્ય છે. એનું ધ્યેય વાક્ય એક પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તો અહીંયા તમને એ પણ ખબર હોય છે કે ગુજરાતની અંદર એક પાવર પ્લાન્ટ છે કે નહીં. તો હા, ગુજરાતની અંદર પણ એક પાવર પ્લાન્ટ છે. કયો? કાકરાપાર. કયો? કાકરાપાર. કાકરાપાર ક્યાં છે? તાપીની અંદર છે. તો આ પણ ખબર હોવી જોઈએ. હવે બીજું અહીંયા આપેલું છે કે ઓનલી 2132 યુઝડ AB આયુષ્યમાન ભારત PMJAY, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. માત્ર 2132 જણાએ તે COVID-19ની ટ્રીટમેન્ટ માટે આનો આ આયુષ્યમાન ભારતનો ઉપયોગ કરેલો છે. બરાબર, આપણને એની અરે કાંઈ લેવા દેવા નથી, તો ગમે એટલા ઉપયોગ કરે. બરાબર, આપણી માટે મહત્વનું એ છે કે આયુષ્યમાન ભારત યોજના શું છે. આ ભારત સરકારની એક ફ્લેગશિપ સ્કીમ છે, મિનિસ્ટ્રી ઓફ હેલ્થની અંતર્ગત આવે છે. બરાબર, કયા મંત્રાલય? તો સ્વાસ્થ્ય મંત્રાલયની અંતર્ગત આવે છે. PMJAYનું ફૂલફોર્મ ખબર હોવી જોઈએ, આયુષ્યમાન ભારત યોજના, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. એનું કાર્ય શું છે? તો કે
આખા ભારતની અંદર બધે બધા ફેમિલીને એક ફેમિલીને 5 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ પૂરું પાડવાનું, બરાબર? તો ખાસ યાદ રાખવાનું કેટલા રૂપિયાનું કવર પૂરું પાડવામાં આવે છે, 5 લાખ રૂપિયાનું. પણ 5 લાખ રૂપિયા એક વ્યક્તિને નહીં, પરંતુ 5 લાખ રૂપિયા આખા પરિવારને, આખા ફેમિલીને, બરાબર? તો સ્ટેટમેન્ટમાં કન્ફ્યુઝ કરી શકે છે, 5 લાખ પરિવારની બદલે એક વ્યક્તિ આપી દે તો ખોટું પડી જશે. 5 લાખ આખા પરિવાર માટે છે અને 5 લાખનું ઇન્સ્યોરન્સ કવર પૂરું પાડવામાં આવશે. બીજું, સેકન્ડરી અને ટર્સરી હેલ્થ હોસ્પિટલાઇઝેશનને જ કવર કરવામાં આવશે, પ્રાઇમરી હેલ્થ કેરને સપોર્ટ કરતા નથી. પ્રાઇમરી એટલે કે નાની નાની વસ્તુ જે થઈ હોય, કે તાવ આવી ગયો હોય, શરદી થઈ ગઈ હોય, તો એમાં આ લાગુ પડે નહીં. સેકન્ડરી અને ટર્સરી એટલે કે ઓપરેશન કરાવવાનું હોય, કે વાઢ કાપ કરવાની હોય, મોટો કંઈક મોટો રોગ હોય તો એમાં તે લાગુ પડશે, બરાબર? 5 લાખનો આંકડો યાદ રાખજો એક પરિવાર માટે. આગળ વાત કરીએ કે આઈઆઈટી ગુવાહાટી ટેક્સ ટ્રોજન હોર્સ રૂટ ટુ ફાઇટ અલ્ઝાઇમર્સ ડિસીઝ. આઈઆઈટી ગુવાહાટી જે છે એ અસમમાં આવેલું છે. કઈ જગ્યાએ? અસમ. તો એમને એક નવી શોધ કરેલી છે, આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી, એમને આજે અલ્ઝાઇમર રોગ જે છે, અલ્ઝાઇમર રોગ એની સારવાર માટે એક ટ્રોજન હોર્સની રચના કરેલી છે. ટ્રોજન હોર્સ શું છે એ તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે કાલે જ આપણે વાત કરી હતી, આપણે ગ્રીક માઇથોલોજી પ્રમાણે વાત કરી હતી. હું તમને કાલે કહેવાનું રહી ગયું હતું કે મેં જે સ્ટોરી કીધી હતી કે રાજા જે છે એ યુદ્ધમાં બહાર નીકળતા નથી અને પછી એક ઘોડો મોકલે છે લાકડાનો, એની અંદરથી સૈનિકો નીકળે છે, એનું નામ હતું ટ્રોજન હોર્સ, બરાબર? એ ગ્રીક માઇથોલોજી હતી. અને હોમર્સ ઇપિક ઇલિયડ નામની એક પુસ્તક છે, હોમરની ઇપિક ઇલિયડ નામની પુસ્તક છે, એની અંદર એ સ્ટોરી આપેલી છે, બરાબર? તો અલ્ઝાઇમર માટે પણ વૈજ્ઞાનિકોએ એવી કંઈક વસ્તુ વિચારેલી છે કે આપણે એ પ્રકારનો ટ્રોજન હોર્સ એટલે કે એક પ્રકારનો ઘોડો, એક પ્રકારની કંઈક ડ્રગ, એક પ્રકારનું કેમિકલ અથવા દવા જે છે એ આપણે ડાયરેક્ટ વ્યક્તિના મગજની અંદર, શરીરની અંદર દાખલ કરી દેવી, તો એના કારણે કદાચ આ અલ્ઝાઇમર જે છે એનો તોડ મળી શકે, એનું સમાધાન મળી શકે. પહેલાં તો તમારા મગજની અંદર પ્રશ્ન થતો હશે કે અલ્ઝાઇમર કઈ ચીજનું નામ શું છે, બરાબર? અલ્ઝાઇમર છે શું? તો અલ્ઝાઇમર એક રોગનું નામ છે. કયું રોગનું નામ છે? મગજ સાથે સંબંધિત રોગ છે. શું છે? મગજ સાથે સંબંધિત રોગ છે. આની અંદર થાય શું? તો અલ્ઝાઇમરની અંદર કાંઈ થાય નહીં, પણ થાય એવું કે અલ્ઝાઇમરની અંદર વ્યક્તિ જે છે એ વારંવાર કોઈ પણ વસ્તુ ભૂલી જાય, એટલી બધી હદે ભૂલી જાય કે તેને પોતાનું ઘર પણ યાદ ન હોય, ઘરનો રસ્તો પણ યાદ ન હોય, બરાબર? ઘરનો રસ્તો મતલબ કે ઘણી બધી વસ્તુ ભૂલી જાય, વારંવાર વસ્તુ ભૂલી જાય, ગજની જેવું એવું સમજી લેવું, બરાબર? ગજની તો 15 મિનિટમાં ભૂલી જતો હતો, પરંતુ અલ્ઝાઇમરની અંદર પણ વસ્તુ ભૂલી જવાય, મેમરી લોસ થઈ જાય. આઈઆઈટી ગુવાહાટીની વિશે પણ વાત કરી લીધી છે, બરાબર? અને ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે, કારણ કે અલ્ઝાઇમરના સૌથી વધુ પેશન્ટ જે છે એ પહેલા નંબરે ક્યાં છે? તો કે ચાઇનામાં, બીજા નંબરે યુએસએમાં, અને ત્રીજા નંબરે સૌથી વધુ પેશન્ટ ભારતની અંદર છે, બરાબર? તો ભારતે ચિંતા કરવા જેવી વિષય છે. તો આઈઆઈટી ગુવાહાટીવાળા લોકોએ સંશોધન કરેલું છે કે ટ્રોજન હોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આનું કંઈક સમાધાન લાવી શકીએ છીએ, જેની અંદર ટ્રોજન પેપ્ટાઇડ જે છે, ટ્રોજન પેપ્ટાઇડ કે જે એક પ્રકારની દવા છે, એને શરીરની અંદર દાખલ કરવામાં આવશે, બરાબર? બીજું જો કે આજે આ બીમારી થવાનું એક કારણ એ પણ છે કે ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ કરવાથી આપણું જે મગજ જે છે એની યાદશક્તિ ગુમાવે છે. એ વાત કરીએ કે ગ્રેસ્પિંગ ધ ડિફેન્સ સેલ્ફ રિલાયન્સ, બરાબર? આ ભારત સરકારે જે ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્રે જે સેલ્ફ રિલાયન્સ એટલે કે સ્વનિર્ભર બનવાની જે વાત કરવામાં આવેલી છે, સંરક્ષણ ક્ષેત્રે આપણે સંરક્ષણના સાધનો એટલે કે ડિફેન્સ માટેના સાધનો આપણે જે બહારથી મંગાવીએ છીએ એની બદલે ભારતની અંદર જ બનાવવાના, એ એક સારી વાત છે, એવું આર્ટિકલમાં રાઇટર દ્વારા કહેવામાં આવે છે, બરાબર? આપણે એક નેગેટિવ લિસ્ટ બનાવવાનું હતું. નેગેટિવ લિસ્ટ શું છે એ તમને ખ્યાલ જ હશે કે એવી વસ્તુઓનું લિસ્ટ કે જે આપણે વિદેશથી મંગાવવાની જરૂર નથી, આપણે એ વસ્તુ ભારતની અંદર જ બનાવવા માટે સક્ષમ છીએ, બરાબર? એવી લિસ્ટ બનાવવાનું હતું. તો એના વિશે વાત કરવામાં આવી છે. ભારત જે છે એ વર્લ્ડ લાર્જેસ્ટ ઇમ્પોર્ટર, હથિયારોનો સૌથી વધુ આયાતકાર દેશ હતો ભારત, પરંતુ પછી અને વિશ્વના 12% વસ્તુ જે છે, વિશ્વની જે 12% ઇમ્પોર્ટ થાય છે હથિયારોની, એમાં 12% યોગદાન જે છે એ ભારતનું છે, બરાબર? એ ભારતનું હતું, પરંતુ પછી ભારત બીજા નંબરે આવી ગયો હતો, કારણ કે સાઉદી અરેબિયા જે છે એ ભારતને પણ ટક્કર મારી દીધી અને સાઉદી અરેબિયા જે છે એ ભારત કરતાં પણ વધારે હથિયાર જે છે એ આયાત કરવાનું શરૂ કરી દીધું. અને અત્યારે વિશ્વની અંદર જેટલા પણ હથિયારો આયાત થાય છે એની અંદર 9% ભાગ જે છે એ ભારતનો છે. તો ભારતે આ ભાગ ઘટાડવો જોઈએ અને પોતે તે જાતે તે હથિયારો બનાવીએ, સ્વનિર્ભર બનીએ, તો તે સારી વસ્તુ કહેવાય, બરાબર? જો એનું કારણ એક જોઈએ તો એના પહેલાં તો ઘણા બધા કારણ છે, પરંતુ પહેલું કારણ જોઈએ તો ભારત જો સ્વનિર્ભર હોય હથિયારોની બાબતમાં, તો કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કદાચ એવું બની શકે કે જે દેશ પાસેથી આપણે હથિયારો ખરીદતા હોય એ દેશ જે છે એ ભારતને હથિયાર આપવાની ના પાડી દે, તો ભારત તો યુદ્ધ હારવાની શક્યતા બની શકે છે. બીજી વસ્તુ કે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે ઇન્ડિયા અને પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થઈ ગયું, બરાબર? તો ભારત પાસે જે હથિયાર હોય ભારતે તે વિદેશમાંથી મંગાવેલો હોય, કોઈ બીજા દેશ પાસેથી મંગાવેલો હોય, તો એવું પણ બની શકે કે પાકિસ્તાન પણ એ જ હથિયાર યુદ્ધ
એ જ હથિયારનો પ્રયોગ કરતો હોય, કદાચ ભારતે અમેરિકા પાસેથી હથિયાર લીધેલું હોય તો પાકિસ્તાન પણ અમેરિકા પાસેથી એ જ હથિયાર લઈ શકે છે. તો બંને હથિયાર જે છે એ તો સમાન એક સમાન ક્ષમતાવાળા જોઈ શકે. તો ભારત એવું પણ કરી શકે છે કે ભારત પોતાની જાતે તે પોતાના દેશની અંદર તેની કરતાં પણ વધારે મજબૂતવાળા, વધારે શક્તિવાળા હથિયાર, વધારે પાવરફુલ હથિયાર છે એ બનાવી શકે છે. અને મુખ્ય વાત તો એ કે સામેવાળો દેશ આપણને ના પણ પાડી શકે છે. જેમ કે કારગિલ વોર હતી, કારગિલ વોર યુદ્ધ, કારગિલનું યુદ્ધ 1998માં થયું હતું, તો ત્યારે અમેરિકાએ તેનો જે આ જે જીપીએસ સેટેલાઇટ જે છે, જીપીએસ સેટેલાઇટ તે વાપરવાની ભારતને ના પાડી દીધી હતી. બરાબર, ભારતે એમ કીધું કે અમને આની થોડીક માહિતી આપો ને, જીપીએસ સેટેલાઇટની મદદથી થોડોક ડેટા અમને આપો, તો અમેરિકાએ ના પાડી દીધી. બરાબર, તો પછી ભારતની આંખો ખુલી ગઈ અને પછી ભારતે IRNSS ઉપર વર્ક શરૂ કરી દીધું કે આપણે કે આપણો પોતાનો ઉપગ્રહ હોવો જોઈએ, આપણો પોતાનો સેટેલાઇટ હોવો જોઈએ કે જેની મદદથી આપણે કોઈ પણ જગ્યાનું સ્થાન જાણી શકીએ. બરાબર, અને પછી ભારતે પોતાનો સેટેલાઇટ અત્યારે નાવિક જે કાર્યરત થઈ ગયો છે. બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ ઇમ્પેક્ટ ઓફ ગ્લોબલ સપ્લાય ચેન. બરાબર, આના કારણે સપ્લાય ચેન પણ એક મહત્વનો ભાગ ભજવે છે. CDS વિશે ખબર હોય છે. CDS શું છે? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, કે જે બિપિન રાવત છે, ત્રણેય પાંખ વચ્ચે સંકલન કરવાનું કાર્ય કરે છે. પછી મિસાઇલ, ભારત જે છે એ આકાશ મિસાઇલ બનાવે છે, નાગ મિસાઇલ બનાવે છે, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ જે છે એ પણ ભારત ઘરે ઘરે બનાવે છે, હેલિકોપ્ટર બનાવે છે, આર્ટિલરી ગન્સ, આર્ટિલરી ગન, રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, આર્મર્ડ વ્હીકલ્સ, આવી બધી વસ્તુ જે છે એ ભારત ઘરે ઘરે બનાવી શકે છે. તો નેગેટિવ લિસ્ટ જે છે એની અંદર આ બધી વસ્તુને તો સમાવવામાં આવશે તે, અને ધીમે ધીમે આ લિસ્ટ જે છે એ વધારવામાં આવશે. બરાબર, ફોર એક્ઝામ્પલ અત્યારે 50 એવી વસ્તુ હોય કે જે ઘરે ઘરે બની શકતી હોય, તો પછી ધીમે ધીમે 60-70 એવી રીતે વધારવામાં આવશે અને ધીમે ધીમે ભારત સ્વનિર્ભર બની જશે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ વિશે ખાસ ખબર હોય છે. એ હથિયારો બનાવવાની જે ભારતની, ભારત સરકારની એક કંપની છે, ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, આપણે આગળ એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર, એ હથિયારો બનાવવા માટે, ઇન્ડિજિનિયસ સ્વદેશી બનવા માટે બેકબોન છે, એ ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે. અને અત્યારે જે સુધારો કરવામાં આવેલો છે એની અંદર FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના જે નિયમો હતા એમાં પણ બદલાવ કરવામાં આવેલો છે. શું બદલાવ કરવામાં આવેલો છે? તો પહેલાં ઓટોમેટિક રૂટથી 49% જ FDI આવી શકતી હતી, તે વધારી અને 74% 74% કરી દેવામાં આવેલી છે. બરાબર, આ ખબર હોય છે. આકાશ વિશે વાત કરીએ તો આકાશ જે છે એ સરફેસ ટુ એર મિસાઇલ છે, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, જમીનથી હવામાં પ્રહાર કરતી DRDOએ બનાવેલી છે. કોણે? DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ભારત ડાયનેમિક્સ લિમિટેડને આ બધાએ ભેગા થઈને બનાવેલી છે. મુખ્ય તો એ ખબર હોય છે કે સરફેસ ટુ એર મિસાઇલ છે, સરફેસ ટુ એર મિસાઇલ. અને ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ આ એનો પ્રયોગ કરે છે, ઇન્ડિયન નેવી આનો પ્રયોગ કરતી નથી. બરાબર, હવે નાગ વિશે વાત કરીએ તો નાગ જે છે એ એન્ટી ટેન્ક મિસાઇલ, એન્ટી ટેન્ક મિસાઇલ છે. કેવી? એન્ટી ટેન્ક મિસાઇલ. એન્ટી ટેન્કનો મતલબ શું થાય? કે જે ટેન્ક હોય, બરાબર, ટેન્કને આપણે ટેન્ક ઉપર હુમલો કરવો હોય, ટેન્કને તોડી નાખવી હોય, ટેન્કને તોડી પાડવી હોય, બરાબર, ટેન્કને પતાવી દેવી હોય, તો નાગનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, જેવી રીતે વાયરસને મારવા માટે આપણે કોનો ઉપયોગ કરવી? તો એન્ટીવાયરસ. તો એવી રીતે ટેન્કને મારવા માટે એન્ટી ટેન્ક. બરાબર, આ પણ DRDO દ્વારા બનાવવામાં આવેલી છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પણ આની સાથે સંબંધિત છે. આગળ વાત કરીએ તો ચાઇના સાથે સંબંધિત આર્ટિકલ છે. ચાઇના બેટર પ્રિપેર્ડ ફોર પોસ્ટ કોવિડ વર્લ્ડ. COVID-19 પછી ઘણા બધા, પહેલાં તો આખા આર્ટિકલની અંદર એવું કહેવામાં આવે છે કે ભારતે ચાઇના પાસેથી ઘણી બધી વસ્તુ શીખવી જોઈએ. આ જે COVID-19ને ચાઇનાએ કેવી રીતે હેન્ડલ કરેલો છે, તો ભારતે એની પાસેથી ઘણી બધી વસ્તુ શીખવી જોઈએ. હેલ્થ અને બીજી બધી વસ્તુ પણ શીખવી, જેમ કે જો આ શું આપેલું છે કે 5 વર્ષ પહેલાં ચાઇનાની જે પ્રેસિડેન્ટ, ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જે છે, એમને એક આઈડિયા આપેલો હતો. કયો? અ કોમ્યુનિટી ઓફ કોમન ડેસ્ટિની ઓફ મેનકાઇન્ડ, એનો આઈડિયા આપેલો હતો. ઇન ધ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની અંદર એમને જ્યારે સ્પીચ આપેલી હતી ત્યારે તેમને આવો આઈડિયા આપેલો હતો. આઉટલાઇન ચાઇનાઝ વ્યૂ પોઈન્ટ ઓન એસ્પેક્ટ સચ એસ ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન એન્ડ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિવોલ્યુશન, ધ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, વિચ ઇકોનોમિક્સ પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેડ, ફાઇનાન્શિયલ. બરાબર, ત્યારે તેમને કીધું હતું કે અમે આવી આવી વસ્તુ ઉપર આગળ વધવાના છીએ. બરાબર, બેલ્ટ એન્ડ રોડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધી વસ્તુમાં તેઓ આગળ વધવાના હતા. તો ભારતે પણ આની અંદર આગળ વધવું જોઈએ. ઘણા બધા નવા ક્ષેત્રો છે, નવા નવા ક્ષેત્રો અત્યારે તો રોજે રોજે આવતા રહે છે, તો ચાઇના એની અંદર આગળ છે, તો ભારતે પણ આગળ વધવું જોઈએ. જેમ કે તમને ખ્યાલ હશે કે ચાઇનાએ પોતાની એક ડિજિટલ કરન્સી પણ લોન્ચ કરવાની વાત કરી રહી છે, ડિજિટલ કરન્સી. બરાબર, જ્યારે ભારતની અંદર વાત કરીએ તો ભારતે ક્રિપ્ટો કરન્સીને સુપ્રીમ RBI દ્વારા પહેલાં બેન કરી દેવામાં આવી હતી, પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પછી જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું ત્યારે એ જે પ્રતિબંધ છે એ હટાવવામાં આવેલો છે. પરંતુ ઘણા બધા વિશ્વના લોકો એવું કહે છે કે જે આ ક્રિપ્ટો કરન્સી જે છે એ ભવિષ્યનું ચલણ છે. ભવિષ્ય તો એનું જ છે. બરાબર, કારણ કે ફેસબુકે પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લિબ્રા લોન્ચ કરેલી છે. બરાબર, તો કદાચ ભવિષ્યની અંદર આ બધી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં એની માર્કેટ હશે. જેમ કે આપણે વાત કરીએ કે ભૂતકાળમાં જતા રહીએ તો આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એની કંઈ એટલી બધી વેલ્યુ હતી નહીં, અને પરંતુ અત્યારે આપણે જોઈએ તો જે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, આ બધી વસ્તુ
ખૂબ ચર્ચામાં આવી ગઈ છે અને એની વગર જીવન અશક્ય જેવું બની ગયું છે. બરાબર, ટેકનોલોજી વગર તો અત્યારે જીવન અશક્ય જેવું બની ગયું છે. અને ઘણી બધી વસ્તુ ઓનલાઈન થઈ શકે છે એ પણ આપણે આ કોરોના વાયરસમાં લોકડાઉનની અંદર તો આપણે ખૂબ સારી રીતે સમજી ચૂક્યા છીએ કે ઓનલાઈન કેટલી બધી વસ્તુ મહત્વની છે. તો ઇન્ટરનેટ ઓફ થિંગ, નેક્સ્ટ જનરેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધી વસ્તુમાં ભારતે પણ ચાઇનાની જેમ આગળ વધવાની જરૂર છે. અર્લી બર્ડ એડવાન્ટેજ, અર્લી બર્ડ એટલે વહેલા જે ભવિષ્યની તકને વહેલા પારખી અને તેના ફાયદા લઈ લેવાના છે એવી વાત કરવામાં આવેલી છે. પછી સાયબર સિક્યુરિટી, આ પણ એક એવું ફિલ્ડ છે કે જેની અંદર ભારતે આગળ વધવાની જરૂર છે. વુડ ઇનેબલ ઇટ ગેઇન ડેવલપમેન્ટ પોઝિશન ઇન ધ ગ્લોબલ ઇકોનોમી, ભારતે આની અંદર આગળ વધવું જોઈએ. બરાબર, આ બધી વાત છે. આગળનો આર્ટિકલ છે હાઉ પબ્લિક હેલ્થ બૂસ્ટ એન્ડ ઇકોનોમી. પબ્લિક હેલ્થની વાત કરવામાં આવેલી છે આખા આર્ટિકલની અંદર. એટલું કહેવામાં આવેલું છે કે સ્વાસ્થ્ય ઉપર જેટલો ખર્ચ વધારે કરવામાં આવશે એટલું તે આખા દેશ માટે સારું રહેશે. આપણે જેટલો વધારે ખર્ચ સ્વાસ્થ્ય ઉપર કરીશું, હેલ્થ ઉપર કરીશું, એટલું આપણા દેશ માટે સારું રહેશે. બરાબર, 20 લાખ કરોડનું પેકેજ લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર, સ્ટ્રેટેજી સ્ટ્રેન્થનિંગ ઓફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, કે જેની અંદર હેલ્થ અને વેલનેસ સેન્ટર બનાવવામાં આવશે. ઇન્ફેક્શિયસ ઇસ્ટેબ્લિશમેન્ટ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ હોસ્પિટલ બ્લોક્સ ઇન ઓલ ધ ડિસ્ટ્રિક્ટ, દરેક જિલ્લાની અંદર આવા જે ચેપી રોગ છે, ચેપી રોગ એટલે કે ઇન્ફેક્શિયસ ડિસીઝ, તેની માટે તેની સંબંધિત અલગ જ તે સેલ બનાવવામાં આવશે. કયા? દરેક જિલ્લાની અંદર આ જે ફંડ આપવામાં આવેલું છે એના દ્વારા. બરાબર, એક્સપાન્શન ઓફ ધ લેબોરેટરી નેટવર્ક, લેબોરેટરીનું જે નેટવર્ક જે છે એને વધારે એક્સપાન્ડ કરવામાં આવશે. વન હેલ્થ રિસર્ચ ઓન ઝૂનોટિક ડિસીઝ, જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં જે રોગ આવે છે એટલે કે ઝૂનોટિક રિસીઝ, એની ઉપર રિસર્ચ સંશોધન કરવા માટે અલગ અલગ લેબોરેટરી બનાવવામાં આવશે. ICMRને પણ વધારે ફંડ આપવામાં આવેલું છે, એને પણ રિસર્ચ કરવા માટેની ઓટોનોમી, સ્વતંત્રતાને એવી બધી વસ્તુ આપવામાં આવેલી છે કે જેના કારણે ભવિષ્યમાં આવા જે ઇન્ફેક્શિયસ ડિસીઝ આવે તો એનો આપણે સામનો કરી શકીએ. બરાબર, હેલ્થ વિશે તે આખી વાત કરવામાં આવી છે. સધર્ન સ્ટેટ એટલે કે ભારતના જે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે તમિલનાડુ, કેરળને, આંધ્રપ્રદેશને, આ બધા રાજ્યોએ COVID-19 સામે લડવામાં ખૂબ સારી લડત આપેલી છે, તેમણે ખૂબ સારું કાર્ય કરેલું છે. બરાબર, તો ઉત્તરના ભારતના અન્ય રાજ્યો જે છે એણે પણ એમની પાસેથી શીખવું જોઈએ કંઈક, અને પોતાનું જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ મજબૂત રાખવું જોઈએ. પ્રાઇમરી હેલ્થ જે છે એ તો હંમેશા ફર્સ્ટ નંબર વ્યવસ્થિત જ હોવું જોઈએ. જેમ કે અત્યારે એક બીજી પણ વાત હતી કે દિલ્હીની અંદર મોહલ્લા ક્લિનિક જે છે, મોહલ્લા ક્લિનિક એ ખૂબ જ સક્સેસ મોડેલ છે, ખૂબ જ સફળ મોડેલ છે. બરાબર, તો અન્ય દેશોએ પણ તેની પાસેથી શીખી અને પોતાના રાજ્યની અંદર પણ, અન્ય રાજ્યોએ, બરાબર, કદાચ હું દેશ બોલી ગયો, પણ દેશ નહીં પરંતુ રાજ્ય, અન્ય રાજ્યોએ પણ તેની પાસેથી શીખી અને મોહલ્લા ક્લિનિક જેવી વસ્તુ શરૂ કરવી જોઈએ. બરાબર, વિધાઉટ અ પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન એજ્યુકેશન સ્કિલ એમ્પ્લોયમેન્ટ. બરાબર, એજ્યુકેશન અને હેલ્થ ઉપર વધારે અને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. WHOનું પણ એવું જ માનવાનું થાય છે, એડિક્યુએટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ક્રિએટિંગ હેલ્થ સિસ્ટમ ધેટ કેન વિથસ્ટેન્ડ એની કાઇન્ડ ઓફ પબ્લિક હેલ્થ ઇમરજન્સી. એવું હેલ્થની અંદર તો એટલો વ્યવસ્થિત ખર્ચ કરેલો હોવો જોઈએ કે કોઈ પણ પ્રકારની હેલ્થ ઇમરજન્સી આવે તો એની ઉપરથી આપણે આગળ એનો સામનો કરી શકીએ. બરાબર, આ બધી વસ્તુ અને પરસ્પર સહયોગથી આગળ વધવું જોઈએ. WHOનું પણ એવું જ કહેવાનું થાય છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન પોપ્યુલેશન હેલ્થ વિલ યીલ્ડ રિચ રિટર્ન ઓફ ઇકોનોમિક ગ્રોથ, કે જેટલો તમે વધારે હેલ્થ ઉપર ખર્ચ કરશો એટલું જ તે તમારી ઇકોનોમી, એટલું જ તે તમારું અર્થતંત્ર જે છે એ વધારે આગળ વધશે. બરાબર, એવું WHOએ કીધેલું છે. તો આખી વસ્તુ કે એજ્યુકેશન અને હેલ્થ વર્કફોર્સ ઉપર વધારે કાર્ય કરવું જોઈએ. અને હિસ્ટોરિકલ હિસ્ટ્રી ઇતિહાસ પણ આપણને એવું સૂચવે છે કે જેટલા પણ દેશો જે છે, જેટલા પણ દેશો એમણે પોતાના સ્વાસ્થ્ય ઉપર, પોતાના હેલ્થ ઉપર વધારે ખર્ચ કર્યો છે તો તેમની જે ઇકોનોમી, તેમનું અર્થતંત્ર જે છે એ વધારે આગળ આવ્યું છે. જેની અંદર સાઉથ ઇસ્ટ એશિયન દેશો વિશે વાત કરવામાં આવેલી છે. જાપાન જે છે એણે પ્રથમ વિશ્વયુદ્ધ પછી પોતાના જે હેલ્થ સિસ્ટમ હતી એની ઉપર વધારે જોર આપેલું હતું. બરાબર, પછી યુરોપના જે દેશો જે છે ત્યાં પણ યુનિવર્સલ હેલ્થ સિસ્ટમ એટલે કે દરેકે દરેક લોકોને હેલ્થ પૂરી પાડવાની એવી બધી વસ્તુ કરવામાં આવેલી હતી. તો ભારતે પણ એ આગળ વધવું જોઈએ. તો અહીંયા એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે ભારત જે છે એ પોતાની GDPના માત્ર 1.5%, અહીંયા 1.02% આપેલું છે પરંતુ આ જૂનો ડેટા છે, ભારત પોતાની GDPના માત્ર 1.5%, 1.5% ખર્ચ તે હેલ્થ ઉપર કરે છે, જે ખૂબ ઓછો છે. તો ભારતે ઓછામાં ઓછું આ 5% સુધી તો લઈ જવું જોઈએ. વિશ્વના અન્ય દેશો જોઈએ તો 9%, 8% આટલા બધો ખર્ચ કરે છે, જ્યારે ભારત 1.5% જેટલો કરે છે. તો ખર્ચ જે છે એ વધારો જોઈએ હેલ્થ ઉપર. બરાબર, તો આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આજના હવે પ્રશ્ન જોઈ લઈએ કે આ પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. પહેલો કે ઇન્ક્રોચનો મતલબ શું થાય, ENCROACHED, ઇન્ક્રોચનો મતલબ શું થાય, સ્કિરમિસનો મતલબ શું થાય, અને નેપાળના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે કઈ ટ્રીટી, કઈ સંધિ થઈ હતી એ ખબર હોવી જોઈએ. કુદાનકુલમ આજે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ કઈ જગ્યાએ આવેલો છે, કયા રાજ્યમાં એ કહેવાનું છે. બરાબર, ગુજરાતની અંદર કયો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે એ કહેવાનું છે. અને આયુષ્યમાન ભારત જે યોજના જે છે એમાં
एक फेमिली ने केटला रुपया इन्स्योरंस कवर आपवामां आवे छे, बराबर? आटला प्रश्नों जवाब तमारे कमेंट बॉक्स में लखवाना छे। अने क्या आयला, हजी पूरू नथी थयुं, बाकी छे। मात्र लेवानी ज मेळवानी ज गणतरी ना राखो, कंईक आपवानी पण भावना राखो। सौथी पहेला चेनल ने सब्सक्राइब करो, विडियो गम्यो होय तो लाइक करो, अने ना गम्यो होय तो अहीं सुधी जोई नाख्यो मतलब तो गम्यो जशे ने। अने आ ज्ञान ने मात्र तमारा सुधी ज राखीने सेल्फिश एटले के स्वार्थी ना बनो, परंतु तमारा मित्रों साथे पण शेर करीने आ एज्युकेशनल रिवोल्यूशन नो एक भाग बनो। सो आई था हार्दिक परमार साइनिंग ऑफ एंड सी यू इन द नेक्स्ट वीडियो। टिल देन गुड बाय एंड टेक केर।